લઘુત્તમ ભાવમાં રહેવું ને અભે દ્રષ્ટિ રાખવી એ અક્રમ વિજ્ઞાન નું ફાઉન્ડેશન છે. લઘુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી, જીવ માત્ર આખું બ્રહ્માંડ સાથે અભેદ દ્રષ્ટિ. તને ગમે એ બધું? બીજી બધી ક્રિયાઓ તો એની મારે ક્રિયા થયા જ કરે છે, સાઈન એ છે તે મિકેનિકલ થયા કરે છે. દ્રષ્ટિ ને મિકેનિકલ બે ને બહુ ડિફરન્સ છે. દ્રષ્ટિ જ મુખ્ય વસ્તુ છે, મિકેનિકલ વસ્તુ જુદી છે. સંસાર જ અડતો ના હોય એવું લાગે અમને. આ સંસાર અડતો જ ના હોય એવું લાગે. અડતો પદ નિર્લેપ આપેલું છે, પદ જ નિર્લેપ આપ્યું છે. તમને જેટલું સમજણ પડે એટલું તમને અડે, અને કેટલું અડે ના અડે. માળાઓ પહેરું છું, બધું પહેરું, કશું અડતું નથી. મારી તકલીફ છે, મેં બહુ વાંચેલું છે. હા, એટલે પણ તમારી તકલીફ તો ઉડી જાય છે. તમારી જોડે જોડે પુણ્ય એવી મોટી જબરદસ્ત છે કે આટલું વાંચેલા જોડે મેળ ના પડે. આટલું વાંચતો હાર્ટ પછી આવું ના રહે, પણ તમારું રહ્યું છે. યજ્ઞેશ છે ને એને પણ વાંચવાનું બહુ જ ટેવ હતી. બહુ પછી આજે કે છે મને દર્શન થી બધું રિઝોલ્વ થઈ ગયું કે છે. આ દર્શન અલૌકિક દર્શન છે. આમ જો સમજણ પડે તો, ના સમજણ પડે તો અમે દર્શન કરવા જેવું છે. શું કે છે એ રસ્તા જ મેં કર્યું. મેં કહ્યું આ દિલીપ કુમાર નથી, આ તો દાદા છે. છોકરાઓને કહ્યું કે આ દાદા કે દિલીપ કુમાર ના, આ તો દાદા છે કે છે. એટલે જોતા આવડવું જોઈએ. એ દ્રષ્ટિ ફિટ થઈ જાય ને તો કામ કાઢી નાખે. દ્રષ્ટિ ફિટ ના થાય, પોતાની વૃત્તિઓ ના આધારે દ્રષ્ટિ દેવાની. વૃત્તિઓ માં જે વૃત્તિ ના આધારે દ્રષ્ટિ હોય ને તો ભીડ થાય ને. પણ એક વર્ષ ખરેખર ભીડ થાય ને આ દાદા ને દેખીને તો બ્રહ્મ પાસે બ્રહ્મ લટકા કરે એવી સ્થિતિ થાય. શું કેટલાય લટકા કરે છે મેં જોયેલા, કારણ કે એક્ઝેક્ટનેસ આવી ગયું કે તરત લટકા ચાલુ થઈ જાય. બધું વિસારે પડી જાય, બધું દુઃખો ભૂખો બધું વિસારે. અને કેટલાક ના દુઃખ તો કાયમ ના વિસારે પડી જાય. ફરી દુઃખ એ ઘરે આવે જ નહીં, પાછું બોલાવે તો એ ના આવે કે અમને ડોક્ટર મળ્યા જુદા આવે. આપડે અહીં કામ રેવાય નહીં. આપડે તમારે કઈ દુઃખ આવે છે? દઈ ને આવતું એવું તમને નહીં આવે. હજુ આવે તો થોડું નહીં, હજી તો આવે નહીં. આવરણ આવરણ કેટલા મુક્ત થયા એના ઉપર આધાર. સુધાર્થમાં તો એક જ સરખો છે, એમાં કઈ ફેરફાર કોઈ છે નહીં. આવરણ કેટલા મુક્ત થયો છે. ઘણી વાર નિર્બેન સુધી ઊંઘી ગયા હોઈએ, થોડીક જાગૃતિ આવી હોય ને એમાં પછી એકદમ દાદા આજ દેખાય. ઘણી વાર એવું થાય છે કે ઊંઘ્યા હોય અને પછી પાછું જાગતા હોય, અર્ધ જાગ્રત અવસ્થા હોય અને દાદા મય કે છે કે મેં પહી જાય છે, ચાલુ થઈ જાય દાદાનું. ચાલુ ચાલુ થઈ જાય. એ શું છે? એવું છે ને કે દાદા સૂક્ષ્મ ભાવે આખી વર્લ્ડ માં ફર્યા કરે છે. હું અહીંયા હું સ્થુલ ભાવે, સૂક્ષ્મ ભાવ બધે આખી વર્લ્ડ માં ફર્યા કરે છે. બધે ધ્યાન રાખે છે. અને એવું નથી બીજા જોડે કઈ ભાંગડ છે. ચોવીસે કલાક એટલે ઘણા લોકોને પાપમાં એ બધું આયા જ કરે એમ મેરે. અને આખો ધાડો કેટલાક ના તો દિવસે વાતો ચીતો કરે છે. પેલો કહે ખરો મને આવી રીતે વાતચીત કરી ગયા છે. દાડે ઉઘાડી વાંખે એ પેલો કે દાદા કે એ સાંભળે ને લખી લે. પાછો 8 વાગે લખી લે, 8 વાગે આટલું બોલ્યા છે. એ બધું આમાં થયા જ કરે બધું. તે છતાં એ આમાં ચમત્કાર જેવી વસ્તુ નથી. એને છે તો એ સંબંધિત આત્મલક્ષી ઇમ્પ્રેશન કહેવાય. આત્મલક્ષી છાપ પડેલી કહેવાય.
ના એવું કહ્યું નહી, આ ચમત્કાર નથી, આ સ્વાભાવિક છે. શું છે? કોઈ પણ માણસ ની આવરણ રહી સ્થિતિ થાય અને થોડું કઈક કેવું અંતરાય કરે એટલું આવરણ રહ્યું હોય, અને જગત માં જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થયેલો હોય. કેવો? જેનો જોટો ના જડે એવો પ્રેમ ઉત્પન્ન થાય, પ્રેમાવતાર થયેલો હોય. પ્રેમાવતાર, પ્રેમ તો એનું નામ કેવાય કે જે વધે નહીં ઘટે નહીં. કાલે છોકરો ગાળો પડી જાય તમારો પંદર આવે તો પાછું ઘટે નહીં, ઘટે ના હોય, અને ફૂલા ચડાય ચડાય કરે કઈ વાર વધી જાય નહીં. એક જ ભાવ માં રહેવાનું, વધઘટ ના થાય એ પ્રેમ કહેવાય. તે આ પ્રેમાવતાર છે. એટલે જ્યાં કઈ છે મન ગુતું તો આ એના શું કહ્યું, અને લઘુત્તમ ભાવે છે. લઘુત્તમ ભાવ એટલા જ માટે કે કોઈનું પ્રમાણ, કોઈના ધર્મના પ્રમાણને મૂજવે નહીં, એનું પણ એને હરકત ના કરે. એ પૂછે તો હેલ્પ કરે, બધું તોડી ના પાડે. ખંડન ની વાત તો હોય જ નહીં, પણ એને છે દુઃખ થાય એવો ભાવ પણ નહીં. કારણ કે નિષ્પક્ષપાત છે. નિષ્પક્ષપાત, નિષ્પક્ષપાત નો અર્થ શું? કે સોમનાથ નું ડેરું, સોમનાથ નું ડેરાસર, હિન્દુ હોય બ્રાહ્મણ હોય હિન્દુ લોકો હોય બધા જે બાંધ્યું, ખડિયા કારીગરો બધા એમના ભાવ અર્પણ કર્યા, પૈસા અર્પણ કર્યું, ધન અર્પણ કર્યું, મતન મચન મનોચન કાયા બધી જ એ અર્પણ કરી શક્તિ, અને બાંધ્યું એને મુસ્લિમ મનોચન કાયાને બધી જ શક્તિ અર્પણ કરીને તોડ્યું. શું થયું? બધી જ શક્તિ અર્પણ કરીને તોડ્યું એ લોકોએ, મુસલમાનો મોલવી ના હુકમથી, બીજા લોકોના હુકમથી. એટલે આ પ્રક્રિયા જે બધી થઈ રહી એમાં નિષ્પક્ષપાત ભગવાન. શું કહ્યું? નિષ્પક્ષપાત ભગવાન, તે ભગવાનના પેટમાં પાણી જ નથી હાલતું. એટલે હા ભગવાન, આ લોકો નું ડેરાસર તો ત્યાં એટલું જ ડેરા જુઓ, આનું નામ નિષ્પક્ષપાત. નિષ્પક્ષપાત નો અર્થ આ થાય કે ભગવાનના પેટમાં પાણી, આ ડેરાસર આ લોકો એવી મહેનત કરી તોડી બાજુ નકો તોડી નાખે છે, નકાવ નહીં તોડી નાખે, એનો ધર્મ બજાવે છે. શું કહ્યું? ધર્મ. હા, એ ધર્મ કરતો કરતો અંધ થયો છે, પણ અંધ થયેલો છે એટલે વર્ગી કે છે. ધર્માંતરનો અર્થ બીજો સમજો. હા, ધર્મ કરતો કરતો ધર્માંધ થયો છે કે છે. શું કે છે? ધર્માંધ થઈ ગયો છે. બરોબર ને? આ કામાંધ નથી થયો, ધર્માંધ થયેલો છે. માટે ધર્મ છે, અને આ લોકો એમના ધર્મ છે. આ બચાવવા ફરે છે, પેલા તોડવા ફરે છે. એટલે આમાં પેટમાં હમણાં પાણી નથી હાલતું ભગવાન, એ નિષ્પક્ષ પાતું. બરોબર ને? પેટમાં પાણી હાલે હે? ભગવાન કેવું સર સમજે છે, એમની સમજણ કેટલી સરસ છે. એટલે બંને પોતાના ધર્મ માં છે, બંને પોતાના ધર્મ માં છે. ભગવાન કઈ એવું ગપ્પુ ચડાઈ રહ્યા નથી, એ શ્યામા છે જોઈ લે, આ જ ધર્મ માં છે. વિતરાગ પુરુષ પણ એ રીતે જોઈ શકે તો ભગવાન ને તો ક્યાં વાત જ રહી? ભગવાન ની ક્યાં વાત? એટલે વાત જ સમજવાની છે. આ પ્રેમા અવતાર છે એટલે બધે ઠેર ઠેર છે તે સપનામાં વાતો જીતો. જો આ કઈ સંભાળ્યું તો આ ધર જરા અર્થ થયો કે આ ધર. હવે ચૈતન્ય મહાપ્રભુ ને પણ પ્રેમા અવતાર કહ્યો છે લોકો, એટલે એને દાદા કઈ કક્ષા મૂકે? ચૈતન્ય મહાપ્રભુ ને લોકો પ્રેમાવતાર કહ્યા છે, પ્રેમાવતાર તો કે છે કે એમને કઈ કક્ષામાં આપ મૂકો છો? એ હશે, પણ એ પ્રમાણમાં એ બધું બહુ મોટા પ્રમાણ નું નતું, અને આ બહુ જુદી જાતનું છે. આ તો એક ભક્તિ માર્ગી હતું, એ ભક્તિ માર્ગી હતું. ભક્તિ માર્ગી નહીં, ભક્તિ માર્ગી બધું એ બધું ખરું, પણ વસ્તુ એ જુદી હતી. એના આગળ આ છે તે નિષ્પક્ષપાત થી લઘુત્તમ ભાવે છે. કેવી છે? નિષ્પક્ષપાત લઘુત્તમ તો ત્યાં હોય. શું કહ્યું? પણ નિષ્પક્ષપાત આવો ઉત્પન્ન થાય નહીં જલ્દી. એમનો કૃષ્ણ પ્રત્યે પક્ષપાત ખરો, એમનો કૃષ્ણ પ્રત્યે પક્ષપાત ખરો એ ખરો. એટલે જ કહું છું કે આ નિષ્પક્ષપાત ઉત્પન્ન ના થાય, એટલે એ ખૂણાનો બધું જે આવતું હોય તે ના આવે. કારણ કે શુદ્ધાદ્વૈત અદ્વૈત ઉપર બેઠેલા કોઈને હરાવવાનો તો શું, પણ કોઈના એ કરવાનો જ ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. કેવું? જુદે જ ના આવી જોઈએ, પણ તેને આ બધા
તું જુદો હું તને હરાવું કે છે, તને સમજ. એ બધા કક્ષામાં છે બધું, અમુક અમુક કક્ષાઓમાં, કક્ષાની બહાર ગયું નથી. શુદ્ધાદ્વૈત તો અદ્વૈત કે છે ને, એ એમ કે છે કે આપણે એક જ વાર પકડો શુદ્ધાદ્વૈત શું. અને આ બધાએ છે તે બે જ વસ્તુ બતાડી છે કે દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ, બરેલી દોરડીમાં, અને ચીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ. એ 10 લાખ વર્ષથી અનુવાદ ચાલ્યો અવસ્થા લાગે. તમે જો જ્ઞાનીઓ હોય તો કેટલો બધા સબસ્ટિટ્યુટ બોલવાની તમને આવડી જાય. એની એ દોરી ને બોરી ને એની એ ચીપ ને ચીપ રહે નહીં. પણ આ બધું નકલી ચાલેલું આવેલું છે. એક ભક્ત એમનું પોતાની બુદ્ધિ બહુ બહુ મહાન બુદ્ધિ હતી, શંકરાચાર્યની બુદ્ધિ બહુ ઊંચી હતી. શું પડે ને, અને એમને મનમાં એક જ ભાવ હતો કે આ આખો હિન્દુ ધર્મ ને બચાવી દઉં, બૌદ્ધ ધર્મ થી, હિન્દુ ધર્મ થી હિન્દુ ધર્મ બચાવી લઉં, એટલો જ ભાવ હતો. કરી બતાવ્યું એટલે એનો અર્થ એવો કે એમની આટલી આ મહાન પ્રજ્ઞા હતી એટલા માટે ભગવાને એમને આ કામ બતાવ્યું. આટલું જ એમની કરુણા, આટલું જ એમના નિમિત્તે, આટલું જ જે લાઈફ કમી હતી ને, પણ આટલું જ નિમિત્ત તે બળ કરી બતાવ્યું. જો ચાર બાજુ ચાર ઠોકી બેહાડી દે અને મઠો ઠોકી દે ને બધું કરી બેહાડી પડે. જો બહુ તેજસ્વી પુરુષ કહેવાય. તો એક ખંડન મંડન થઈ ગયું એમાં, તો એક ખંડન કર્યું ને એક મંડન કર્યું ને એમાં, તો વચ્ચેની સ્થિતિઓ છે આ બધી, વચગાળાની સ્થિતિ. વિતરાગો તો શું કે બૌદ્ધો ની ઉપાસના કરે છે એ કરેક્ટ છે, વિતરાગો ની ઉપાસના કરે છે એ કરેક્ટ છે. પેલું પેલા ભગવાન, ભગવાન ની દ્રષ્ટિમાં આ જગત માં શું ચાલી રહ્યું છે, કે એમની દ્રષ્ટિમાં કોઈ મરતું જ નથી. એમની દ્રષ્ટિમાં જો ભગવાન ની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ જો તમને પ્રાપ્ત થાય, એક દાડો આપે તમને, તો અહીં ગમે એટલા માણસ મરી જાય તો તમને અસર કરે, કારણ કે ભગવાન દર્શન કોઈ મરતું જ નથી. દાદા ને ભગવાન એટલે મહાવીર એમ જ અભિપ્રેત હશે કાયમ, જયારે કારણ કે તમે જયારે ભગવાન કહો છો અભિપ્રેત, ત્યારે તમે કોનો અભિપ્રેત કરતા હો છો, મહાવીર નો? ના, મહાવીર હોય નહીં. ભગવાન એટલે જે અંદર આત્મા છે ને, જે પરમાત્મા સ્વરૂપે, જે આત્મા ને પરમાત્મા આપણે કહીએ છીએ ને. નામધારી છે, નામધારી નું કરવા માંગતો નથી. નામધારી ને આવે તો બીજા લોકો ને આદાશી ચડે. મૂળ ભગવાન ને આદાશી ના ચડે એવા છે. અનામી ને નિર્ગુણ ની જ વાત કરતા હતા શંકરાચાર્ય, પણ અનામી અને નિર્ગુણ ની જ વાત કરતા હતા ને. નહીં, એ અનામી નિર્ગુણ ની વાત કરતા હતા, એ જુદી હતી, એ જુદી હતી. એ તો એ જે નિર્ગુણ કહેતા હતા ને, એ નિર્ગુણ ભગવાન કે આત્મા નિર્ગુણ છે જ નહીં. શું છે આ તો વાત આખી ઊંધી થઈ ગઈ છે. નિર્ગુણ નો અર્થ એવો છે કે પ્રકૃતિ એ કરીને હું નિર્ગુણ છું. શું કહ્યું? પ્રકૃતિના ગુણો થી હું નિર્ગુણ છું, પણ આત્માના ગુણો થકી સભર ગુણો છે, અનંત ગુણો છે. પ્રકૃતિના ગુણ થી હું નિર્ગુણ છું. પ્રકૃતિના ગુણમાં મારે જોઈ તો નથી, એનાથી નિર્ગુણ થયો છું, બસ એટલું જ થવાનું છે. પ્રકૃતિના ગુણો એ કોઈ દાડો આત્મામાં એક અંશ નથી. બે બંનેના ગુણો સાવ જુદા જ છે, ગુણધર્મ જુદા જ છે. એટલે પ્રકૃતિના ગુણથી નિર્ગુણ એવું કહેવા માંગે છે, ત્યારે બદલે આ એ થઈ ગયું છે. એટલે આત્માને નિર્ગુણ માને છે. હવે આત્માને નિર્ગુણ માને એનો અર્થ શું? કે આ દુનિયામાં કોઈ ચીજ નિર્ગુણ નથી. કારણ કે નિર્ગુણ એટલે શું? એનામાં કંઈ પણ ગુણ ન હોય. ગુણ ને ગુણ હોય ત્યાં અવગુણ પણ હોય, એવું ન હોય એવી વસ્તુ ના હોય. શું કહ્યું? એટલે આત્માને આવું વર્ણન કરવું એ ખોટું છે. પણ એ જાણીને કરતા નથી, પોતાની સમજ બેઠી નથી, ઘેરમાં બેઠું નથી, ઘેરમાં બેઠું નિમિત્ત ભાવ. અને નહીં તો આ બધું રંગાઈ જાત બધું, પણ નિમિત્ત એવું ખજડી નાખ્યું બધું. ચાર મઠ નું સ્થાપન કરી દીધું. આટલા કાર્યો થશે, આમ નથી આ દેહ આટલા કાર્યો થશે, નિમિત્ત હોય.